સામખિયાળી માં સંયમ ના માર્ગે ગયેલી છ દીકરીઓ નો 12 વર્ષ બાદ ચાતુર્માસ પ્રવેશ થતા સમગ્ર ગામ માં હરખ ની હેલી ઉમટી પડી છે. વાતે ગાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 4 માસ સુધી જૈન ધર્મ ને ઉજાગર કરશે. હવે જોઈએ સામખિયાળી અમારા પ્રતિનિધિ ધનસુખ ઠક્કર નો એક વિસ્તૃત અહેવાલ. સામખિયાળી ગામની સ્વયંના માર્ગે ગયેલી છ દીકરીઓ 12 વર્ષ બાદ માર્ગે વતન ચાતુર્માસ સાથે સામખિયાળી આવતા સમૂહમાં રક્ષાબંધન સાથે ગામમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. લીમડી અજરામર સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાવર્તી સુશિયા પૂજ્ય ધૃતિ કુમારીજી મહાસતીજી, પૂજ્ય પ્રગતિ કુમારી મહાસતીજી, પૂજ્ય નિવૃત્તિ કુમારી મહાસતીજી, પૂજ્ય પ્રતિતિ કુમારી મહાસતીજી અને પૂજ્ય સ્વાનુભૂતિજી મહાસતીજી ઉપર જણાવેલ પાંચેય મહાસતીજીઓ પૂર્વાશ્રમમાં સામખિયાળી ગામના જૈન પરિવારોમાં અવતાર ધારણ કરીને સ્વયંના માર્ગે પ્રયાણ કર્યું હતું. એક દાયકા બાદથી વધારે એટલે કે 12 વર્ષ પછી પોતાની જન્મભૂમિ પર સામખિયાળી ગામે ચાતુર્માસ કરવા પધારતા અધન, મંજુલ, ગુણ, જ્યોતિ, રુશ્મિ, ગુરુણીના પરમ શિષ્યો અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે સામખિયાળી ગામની ધર્મશાળા મધ્યે એક જાહેર પ્રવચનના માધ્યમથી વયસ્ક મુક્ત રહેવા અને સ્વચ્છતા જાળવવાની અપીલ સાથે રક્ષાબંધન કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ સતીબેન બાળા, ત્રણ પૂર્વ સરપંચો ચનાભાઈ બાળા, દયારામ મહારાજ, જગદીશ મહારાજ અને બે મહાસતીજીના ભાઈ પૂર્વ ઉપસરપંચ નાનજીભાઈ ગડા, પૂર્વ ઉપસરપંચ અમીનભાઈ રાવમા, વેપારી અગ્રણી ધનસુખભાઈ ઠક્કર, જયસુખભાઈ કોબડિયા વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને તાળીના ગડગડાટથી આ ઘટનાને વધાવી લેવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ ગામની છ દીકરીઓ 12 વર્ષ પછી ચાતુર્માસ અર્થે સામખિયાળીમાં આવતા ખરેખર આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને હર્ષના ઘોડાપુર જોવા મળ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ અમરશીભાઈ ગડા, મંત્રી જવાહરભાઈ ગડા, હંસરાજભાઈ છાડવા, રમેશભાઈ રીટા, નાનજીભાઈ ગડા વગેરે જહેમત ઉઠાવી હતી. ટૂંક સમયમાં શરૂ થયેલા પર્વાધિરાજ પર્યુષણને વધાવવા અને ગામની દીકરીઓના ચાતુર્માસને દીપાવવા માટે માતૃ વતન આવવા સામખિયાળીથી 12 વર્ષતા જૈન સમાજમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને આ વર્તારો સ્થાનિક મહાજનના પ્રમુખ નાનજીભાઈ ગડાએ કચ્છ આમતક દૈનિક અને ટીવીની સાથેની વાતચીતમાં મારા પ્રતિનિધિને આપ્યો હતો. પરમ પૂજ્ય ધૃતિભાઈ માસતીજી આદિ થાણા છ ને કોટી કોટી વંદન. સામખિયારી ગામના ઇતિહાસમાં મારા હિસાબે મારું જ્યાં સુધીનો ધ્યાન છે ત્યાં સુધી પહેલી વખત ધર્મશાળામાં આ રીતનો કોઈ જૈન સાધ્વીજી અથવા સાધુ મહારાજ સાહેબનું પહેલી વખત આ રીતે ધર્મશાળામાં રક્ષાબંધન અને સ્વતંત્ર દિન પ્રસંગે આ કાર્યક્રમ યોજાય એવો પહેલો પ્રસંગ દેખાઈ રહ્યું છે. આ પ્રસંગે ગામના સરપંચશ્રી સાથે માજી સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, જૈન ધર્મના વેરાવાસી સ્થાનકવાસી સમાજના વ્યક્તિઓ લગભગ 300 જેટલી સંખ્યામાં હાજર રહ્યા હતા. પૂજ્ય માસતીજી પ્રગતિભાઈ માસતીજી અને આરતીભાઈ માસતીજીએ આજના રક્ષાબંધન પ્રસંગે ફક્ત એક જ વાત કરી હતી કે વ્યસન મુક્તિથી તમે મુક્ત બનો અને ખાસ કરીને જ્યારે ગામમાં ઘણા વર્ષો પછી ચાતુર્માસ અર્થે પધાર્યા છે ત્યારે એમની એક જ ઈચ્છા હતી કે ગામ સ્વચ્છ રહે. પૂજ્ય આરતીભાઈ માસતીની પણ એક જ ઈચ્છા હતી કે ગામ સ્વચ્છ રહે અને એના માટે થઈને સરપંચ શ્રી ચનાભાઈએ ખાતરી આપી હતી કે અમે બધું પ્રયાસ કરશું. અમને આનંદ થાય છે કે ગામની 5 દીકરીઓ અને પ્લસ 1 સ્વાનુભૂતિભાઈ માસતી આ રીતે પહેલું ચાતુર્માસ ઘણા વર્ષો પછી મળ્યું છે અને યાદગાર બની રહેશે. અહીં તો આજથી અજરામરજી સ્વામીની તિથિ ચાલુ થાય છે અને પવિષણ પર્વ પણ હમણાં જ થોડા દિવસોમાં થવાનું છે ત્યારે આ ચાતુર્માસ ઐતિહાસિક બની રહેશે એવી ખાતરી સાથે ફરીથી તમારી ચેનલના માધ્યમથી આપ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે આ કાર્યક્રમને જૈન ધર્મના આ શાસનને ખૂબ જ તમે પ્રાધાન્ય આપ્યું છે એટલે આખી આપની ટીમને પણ અમારા સ્થાનકવાસી છકોટી જૈન સંઘ વતીથી રમણીકભાઈ ધનજી છાડવા અને અમારી આખી કમિટી વતીથી ધન્યવાદ આપું છું. આજના રક્ષાબંધન અને 15 ઓગસ્ટના મહાન દિવસે પૂજ્ય માસતીજીના નિશ્રામાં સામખિયારીના સર્વે કોમ માટે રક્ષાબંધનનો સરસ પ્રોગ્રામ યોજાયો. એમાં એક સરસ મજાની વાત હતી કે આજે 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લાલ કિલ્લા ઉપરથી પૂજ્ય આપણા આદરણીય મહાન એવા નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીજીએ ખૂબ જ સરસ જૈન ધર્મ ઉપર સરસ મજાનું આજનું એક દ્રષ્ટાંત આપ્યું હતું કે 100 વર્ષ પહેલાં એક બુદ્ધિસાગરજી મહારાજ સાહેબ થઈ ગયા. એમણે ત્યારે લખ્યું હતું કે પાણી એ દુકાને દુકાને વેચાશે અને આજે એ ત્રાદશ્યમાન થઈ જઈ છે. આપણને ત્યારે કલ્પના પણ નહીં કરી હોય કે પાણી દુકાનોમાં વેચાતું થશે. એટલે કે જૈન ધર્મમાં પાણીનું કેટલું મહત્ત્વ છે ત્યારે આચાર્ય ગુરુદેવે કીધું હતું અને અમારા સંતો પણ બધાને એના ઉપર જ ખૂબ જ સરસ વ્યસન મુક્તિ
પાણીનો બચાવ કરવો, એવા અનેક જીવોને બચાવવાની, જીવ હિંસા ઓછી થાય એવા કાર્ય કરવા માટેની પ્રેરણા આપે છે. અને આજના નિમિત્તે પણ ઘણા બધા લોકોને, ગામના સર્વે કોમોને એક સારું દ્રષ્ટાંત પૂરું પાડીને એક સારા નાગરિક બનવા માટેનું આહ્વાન આપ્યું છે. એ બદલ અમે ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. જય જીનેન્દ્ર. સંખેડી છકોટી સંઘની અંદર ગામની 6 દીકરીઓએ ચાતુર્માસ અર્થે પધાર્યા છે. જ્યારથી એ ચાતુર્માસમાં પધાર્યા ત્યારથી સંઘની અંદર, ગામની અંદર એટલો બધો આનંદ અને ઉત્સાહ લોકોને છે. એટલે માસતીજીઓને પણ એવા સારા ભાવ આવી ગયા કે ચાલો આપણે રક્ષાબંધન એક ગામના બધા આપણા વડીલો ભાઈઓ, એક ગામના બધા સ્વજનો, એમના માટે સારો રક્ષાબંધનનો પ્રોગ્રામ રાખ્યો. અને રક્ષાબંધનનો પ્રોગ્રામ ધર્મશાળાની અંદર જાહેર વ્યાખ્યાન તરીકે રાખ્યો હતો. ગામ તમામે કોમના ભાઈઓ અને બહેનોએ લાભ લીધો અને ગામની 5 દીકરીઓ ગામના બધા ભાઈઓને રક્ષા પોટલી રીતે અભિમંત્રિત કરીને આપી અને ગામના ભાઈઓ જૈન જૈનેતરો બધા એકદમ ભાવવિભોર બની ગયા કે આટલા બધા આશીર્વાદ, આટલું બધું ગામની દીકરીઓ અમારા માટે કરશે એ અમારા માટે આનંદની વાત છે. બધા ઉત્સાહમાં આવી અને પોતપોતાની રીતે બબે શબ્દ પણ બોલ્યા. અને અમારો આ ખાસ પ્રોગ્રામની અંદર અમારા જ સંઘના પ્રમુખ શ્રી, મંત્રીશ્રીઓ અને જે અમારા ભાઈઓ તરીકે જ અમે સાથે રમેલા છીએ એવા અમરસિંહભાઈ ગડા, જવાહરભાઈ ગડા, રમેશભાઈ રીતા, નાનજીભાઈ ગડા, હંસરાજભાઈ છાડવા, એ બધાએ આવીને જહેમત ઉઠાડી અને એટલો બધો સરસ પ્રોગ્રામને ઓપ આપ્યો કે જેના કારણે સામખિયારી સંઘની અંદર અને ગામની અંદર આજે આનંદની લહેર વ્યાપી ગઈ. અને જે અમારી સાથે બચપનમાં ભાઈઓ હતા, અન્યતર જૈનેતર લોકો હતા જેની સાથે અમે સાથે રમ્યા છીએ, સાથે ભણ્યા છીએ, એ બધાને પણ આજે ખૂબ આનંદ આવ્યો. વર્ષો પછી મળ્યા અને ગામની દીકરીઓનો આ ચાતુર્માસ પણ 12 વર્ષ પછી થયો છે. એટલે લોકોમાં, સંઘમાં અને ગામમાં એટલો બધો ઉત્સાહનો માહોલ છે, એ માહોલની અંદર આજનો પ્રોગ્રામ પણ બહુ જ સારો ગયો છે.